તમારો ટાર્ગેટ બદલાયો છે એવું કે છે? અમારે કોઈ રજીસ્ટ્રેશન બાકી નથી 17,000 નું. 196 અમારો જે પ્લોટ લિસ્ટ છે અમે લીધેલા છે આમાં. હા હા મેડમ, હું 17,000 ની જરૂરત કરું છું. જુનાગઢ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયા અને આજરોજ જુનાગઢ તાલુકા મુકામે જુનાગઢ તાલુકાના સરપંચોનો સેટકોમ કાર્યક્રમનો પ્રોગ્રામ જે તે વિભાગીય કચેરીના અધિકારીઓએ રાખેલ, જે કાર્યક્રમની અંદર જુનાગઢ તાલુકાના 57 ગ્રામ પંચાયતોના સરપંચ હોય છે, 57માંથી 20 સરપંચોને જાણ થઈ છે કે શેઠકુમ પ્રોગ્રામની સરપંચોની મિટિંગ રાખી છે. એ મિટિંગની અંદર શું પ્રોગ્રામ છે, શું ગાઈડલાઇન છે, એ બાબતની સરપંચજીઓને કાંઈ જાણ કરે નથી. જુનાગઢ તાલુકામાં માં નર્મદા રથનું આયોજન કરવાનું છે. સરકારશ્રી દ્વારા આયોજન 6 તારીખે ચોકી ગામથી કરવાનું હતું, જે સંજોગો અનુસાર એ પ્રોગ્રામ રદ કરી નાખેલો છે. જે આગામી તારીખમાં એ પ્રોગ્રામ ક્યાંથી ક્યાં થવાનો એની ગાઈડલાઇન જે તે વિભાગીય અધિકારીઓમાં ચાલે છે. અમે જુનાગઢ તાલુકાના સરપંચો આજે મંત્રીની સહીના નમૂનાની અમારી લડત આવે છે અને બીજા 10 મુદ્દાની લડત આવે છે. એમાંથી કલેક્ટરને આવેદનપત્ર આપેલું અને લેખિત જે તે વિભાગના અધિકારીઓને જાણ કરેલ, આજ દિન સુધી એક પણ મુદ્દાનો નિકાલ કરેલ નથી અને સહીના નમૂના બાબતમાં કોઈ અમને જવાબ આપેલ નથી. અમે આ રથનો તમામ સરપંચો વિરોધ કરીશું. નર્મદાના રથની જે તારીખ નક્કી થાય એ તારીખે તમામ ગામના સરપંચો રથનો બહોળી સંખ્યામાં અમારી ભાષામાં સતત અને સખત શબ્દોમાં વિરોધ કરશું. જ્યાં સુધી અમારી સરપંચોની માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી સરકારી કોઈ પણ પ્રોગ્રામ આવશે, મિટિંગ આવશે, ગ્રામસભા આવશે, બીજી તેથી કોઈ યોજનાની સભાઓ મિટિંગો થાય એ મિટિંગમાં અમે એક પણ સરપંચ જાશું નહીં અને આવી મિટિંગોનો અમે કાયમી ધોરણે જ્યાં લગી પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં સુધી આનો અમે બહિષ્કાર કરશું અને તમામ સરપંચો કે જે લડત કરવી પડે એ કરશું. અમે કાયમી ખંભે ખંભો મિલાવી અને લડતમાં તમામ સરપંચો સહભાગીદાર છીએ.